પહેલાં રોડ રસ્તાના નબળા કામો કરો પછી તૂટેલા રસ્તાનું સમારકામ કરવા પાછળ લાખોનો ધુમાડો કરો આને કહેવાય વિકાસ આ તો પહેલાં રોડ રસ્તાના નબળા કામો કરવા પછી તૂટેલા રસ્તાનું સમારકામ કરવા પાછળ લાખોનો ધુમાડો શું આને કહેવાય વિકાસ આમાં પણ એજન્સીને કોન્ટ્રાક્ટરોનો જ ફાયદો આમ જનતાએ એજન્સીને કોન્ટ્રાક્ટરો પાસેથી જ એમના ખર્ચે રોડ નારા રિપેર કરવાની માંગ કરી છે નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા દુરસ્તીકરણ કરાયું છે તમામ માર્ગો વાહનોની અવર જવર માટે ખુલ્લા મૂકતા પ્રજાએ રાહતનો દમ લીધો છે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હેઠળ નર્મદા જિલ્લાની હદમાં આવતા માર્ગો પૈકી જિલ્લામાં તાજેતરમાં વરસેલા ભારેથી અતિભારે વરસાદના કારણે સાત જેટલા મુખ્ય માર્ગોનો કેટલાક સ્તરે ધોવાણ થતાં વાહન વ્યવહારને અસર વર્તાઈ હતી તાલુકાઓને જિલ્લાના વડા મથક સાથે જોડતા રસ્તાઓ તથા નારાને નુકસાન થયું હતું જેવા કે એપ્રોચનું ધોવાણ ઓવરટોપિંગના લીધે રસ્તાનું ધોવાણ રસ્તા પર આજુબાજુના ખેતરોની મોટી માટી આવતા સાઈડ શોલ્ડર્સનું ધોવાણ વગેરે ક્ષતિ સર્જાતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તાઓના દુરસ્તીકરણની કામગીરી તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવી છે મુખ્ય રસ્તાઓ ઉપરના વાહન વ્યવહાર હાલમાં પૂર્વવત કરી દેવામાં આવ્યો છે જોકે હજી આ તમામ રસ્તાઓ પૈકી કેટલાક સ્તરે બાકી છે વરસાદના કારણે ધોવાયેલા રસ્તાઓ પૈકી દેડિયાપાડા તાલુકામાં મોવીથી દેડિયાપાડા રોડનો મોવી પાસે સ્ટ્રકચર તેમજ એપ્રોચનું ધોવાણ થતાં રસ્તો બંધ કરવામાં આવેલ હતો જેને વરસાદ બંધ થવાથી સાથે જ તાત્કાલિક સમારકામ ચાલુ કરવાની લાઇટ વેઇટ વાહનોની અવર માટે આ રસ્તો ચાલુ કરી દેવાયો હતો તો ખામર વીરપોર રોડ થયેલ રસ્તાનું ધોવાણ દુરસ્ત કરી માટી પુરાણ કરતાં વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે જ્યારે દેડિયાપાડા તાલુકાના પ્રવાસન સ્થળ માલસા મોડ તરફ જતા રસ્તા પર સગાઈ ગામ પાસે રસ્તાની બાજુમાં ધોવાણ થતાં તેને તાત્કાલિક અસરથી દુરસ્ત કરવામાં આવી રહ્યો છે તો ચિકદા રોડ પર મોસીટ પાસે રસ્તાનું ધોવાણ થતાં ત્યાં પણ તાત્કાલિક અસરથી કામગીરી કરી આ માર્ગો પર વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલી રહ્યો છે સાગબારા તાલુકાના પાટ દતવાડા સોરાપાડ ખોપી નાલનો રસ્તો પણ વરસાદી પાણીથી ધોવાણ થતાં માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી તેની જરૂરી સમારકામની કામગીરી કરીને આ માર્ગ પરથી તમામ પ્રકારના વાહનો માટે હાલ ચાલુ કરી દેવામાં આવેલ છે તથા આ તમામ માર્ગો ઉપર બાકી રહેલી નાની મોટી કામગીરીને સ્તવરે પૂર્ણ કરવા માટે ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે બીજી તરફ આવા ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગો પર સાવચેતીના પગલાં રૂપે પોલીસ વિભાગ દ્વારા હાલમાં પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવી માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને સુરક્ષા માટેની દેખરેખ પણ રાખવામાં આવી રહી છે માર્ગ અને મકાન વિભાગ બાંધકામ શાખા દેડિયાપાડાના અધિક મદદનીશ ઇજનેર આરજી વસાવાએ જણાવ્યું હતું કે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અંતર્ગત નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ રસ્તાઓ પૈકી સાત રસ્તાઓ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો જેમાં દેડિયાપાડા મોવી રોડ દેડિયાપાડા માલસામોટા રોડ તેમજ દેડિયાપાડા ચીકદા રોડ સાગબારા તાલુકાના પાટ દતવાડા સોરાપાડા નાલ ખોપી રોડ પર કેટલાક સ્તરોએ રસ્તાનું ધોવાણ થતાં માર્ગ અને મકાન વિભાગના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો રસ્તાના સમારકામની કામગીરીમાં જોતરાઈ હતી આ તમામ રસ્તાઓ પરથી સ્ટ્રકચર માટેનું ધોવાણ થતાં તે સ્થળે યોગ્ય પુરાણ કરીને તાત્કાલિક અસરથી આ તમામ રસ્તાઓ હાલ વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં હજી કેટલીક કામગીરી બાકી હોવાથી આગામી દિવસોમાં તે પૂર્ણ કરી સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવાની દિશામાં ટીમો કામગીરી કરી રહી છે દીપક જગતાપ જેડેસ ટીવી રાજપીપળા તે વરસાદના વરસાદને કારણે તારીખ અગિયાર તેમજ બાર બારના દિવસે વધુ વરસાદને કારણે માર્ગ અને મકાન સ્ટેટ રાજપીપળાના હસ્તકના નવ રસ્તા પૈકી છ રસ્તાનું ધોવાન થયેલ હતું જેમાં ડેડિયાપાડા મોવી રોડ ડીયાપાડા મારસામો રોડ ડેડિયાપાડા ચિકદા રોડ તેમજ શાકભા તાલુકામાં પાટદત્તવાડા સોલાપાડા નાલ રોડનું ધોવાણ થયેલ હતું તે પૈકી પાટદત્તવાડા સોલાપાડા રોડનું મલામતર થઈ ગયેલ છે તેમજ મોવી ડેડેપાડાનું થઈ ગયેલું છે તેમજ કાર્યપાલિક એન્જિનિયર સિંહ તેમજ ઉચ્ચ અધિકારી સિંહ અને